ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સાદીપની વાલ્મિકી વેદવ્યાસ અત્રિશાળા વિકાસ સંકુલ મહેસાણા પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર બાવીસ ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્ર તારીખ તેર દસ બે હજાર બાવીસ ગ્વાર ગુરુવાર છે ગુણ પચાસ બે કલાનો સમય તમને આપવામાં આવે છે તો જે તમારે એસવીએસના પેપર ચાલુ છે તો એ એસવીએના એસવીએસના પેપરની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે તો આજે તમારી સમક્ષ જે વિદ્યા શાળા વિકાસ અંગો મહેસાણાનું પેપર છે સમાજસાધાનું ધોરણ અગિયારનું તો જો તમારે ત્રણ અગિયારની અંદર સમાજશાસ્ત્ર જે પણ જિલ્લામાં લેવાનું બાકી હોય એ વિદ્યાર્થી મિત્રોને આ પેપર મદરૂપ થઈ શકશે એટલે કે આમાંથી કદાચ કોઈ પ્રશ્ન પૂછાય અથવા તો પેપર કઈ રીતે પૂછા છે એની સ્ટાઇલ એનું માળખું કઈ એ જોવા તમને પેપર ઉપયોગી થઈ પડશે તો વિડીયો પૂરેપૂરું જોજો તો આપણે જોઈએ વિભાગ એની અંદર ફક્ત પેપર છે સોલ્યુશન અત્યારે મૂકતા નથી સોલ્યુશન નેક્સ્ટ ટાઈમમાં મૂકવાનો પ્રયત્ન કરીશું તો જે વિભાગ એ છે કે નીચેના વિભાગ એની અંદર શું છે કે નીચેના નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રત્યેકનો એ ગુણ છે જવાબ આપવાનો છે કયા કયા વિકલ્પ છે કે નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો હતો તો ઓગસ્ટ ઓગસ્ટકાંત મેક્સ વેબર જીએસ દોરીએ તો તમારે એમાંથી ઓપ્શન શોધીને લખવાના છે સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે ભૌતિક સામાજિક ઐતિહાસિક કે સાંસ્કૃતિક જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવે છે કોટિક્રમ વર્ગ વર્ણ ત્રણમાંથી એક પણ નહીં માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે તો રોબર્ટ મટન ઓગસ્ટકાંત માર્ક્સ હર્બર્ટ સ્પેન્સર નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી શિક્ષકો વિદ્યાર્થીઓ કાર કારકોનો કે ગામડું હવે જે વિભાગ બી જોઈએ તો વિભાગ બીની અંદર જોઈએ વિભાગ બી નીચેના આપેલ પ્રશ્નો ઉત્તર એક બે વાક્યમાં લખો તો પ્રત્યેકનો એક ગુણ છે કે દાસ કેપિટલ પુસ્તક કોણે લખ્યું છે ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું હતું કયા માનવી જીવોમાં સમૂહ જીવન જોવા મળે છે ઉપજૂથની વ્યાખ્યા આપવાની છે અને ધૈર્ય એટલે અધ્યેય એટલે શું એ તમારા જવાબ લખવાના છે તો જોઈએ આપણે આગળ હવે વિભાગ સી જોઈએ તો વિભાગ સીની અંદર જો શું છે કયા કયા પ્રશ્નો છે કે નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપવાના છે પ્રત્યેકના બે ગુણ છે સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો સામાજિક દરજ્જાના પ્રકારો જણાવો અથવા તો ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખવાની છે સામાજિક રથાતંત્રની વ્યાખ્યા આપવાની છે સામાજિક ગતિશીલતા એટલે શું સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવવાની છે ત્યારબાદ આપણે આગળ જોઈએ વિભાગ ડી જોઈએ તો જોઈએ વિભાગ ડી ની અંદર શું છે તો એ પણ જોઈ લઈએ આપણે વિભાગ ડી કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે પ્રત્યેકનું ત્રણ ગુણ છે એમાં પેલું છે ઓગસ્ટ કાંત વિશે ટૂંક નોટ લખવાની છે માનવ સમાજ અને માનવીતર સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાનો છે સામાજિક વ્યવસ્થાના લક્ષણો સમજાવવાના છે સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સ્પર્ધા તેની સમજૂતી આપવાની છે અથવા તો સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષ તેની સમજૂતી આપવાની છે પરોક્ષ સંઘર્ષ કોને કહી શકાય એ તમારે જણાવવાનું છે વિભાગ એમાં જોઈએ તો વિભાગ એમાં શું છે કે નીચે આપણે પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના છે પ્રત્યેકના પાંચ ગુણ છે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાનો છે સામાજિક રચના રચનાતંત્રથાપિ સામાજિક રચના તંત્રના લક્ષ્યો વિશે જણાવવાનું છે અથવા તો સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરવાની છે તો સામાજિક ગતિશીલતાના પ્રકારો તમારે જણાવવાના છે તો આ રીતે તમે તમારી સમક્ષ પેપર મૂકવાનો મેં પ્રયત્ન કર્યો છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો વિડીયો પૂરેપૂરું જવાબ દઉં તમારા દરેકે દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત